નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 2 મૂળભૂત સંકલ્પનાઓ અને ખ્યાલો, જેમાં આપણે વસ્તુ વિનિમય એટલે શું, ઉત્પાદનમાં વિનિમય મૂલ્ય એટલે શું, ઉપયોગિતા મૂલ્ય એટલે શું, વસ્તુ અને મૂલ્ય, કિંમત અને મૂલ્ય વચ્ચેનો તફાવત, વસ્તુ અને સેવા વચ્ચેનો તફાવત, આ ઉપરાંત વસ્તુના પ્રકાર, સંપત્તિ એટલે શું, સંપત્તિના શું કહેવાય કે સંપત્તિનો અર્થ આપણે જોયો, કલ્યાણ એટલે શું એ જોયું. હવે આપણે જોવાનું છે ઉત્પાદનના સાધનો એટલે શું. તમે BAમાં પણ અવારનવાર એવું સાંભળતા હશો કે ઉત્પાદનના સાધનનો મહત્તમ ઉપયોગ, અને સાથે સાથે તમે અહીંયા પણ આપણે ઉત્પાદનના સાધનો, તો કે ઉત્પાદનના સાધનો એટલે એને કહેવાય કે કોઈ પણ ચીજ વસ્તુનું તમારે ઉત્પાદન કરવું છે તો એના માટેના જે પ્રાથમિક સાધનો છે, મૂળભૂત સાધનો છે, કે જો એમાંથી એક પણ સાધન ના હોય ને તો ઉત્પાદન થઈ શકે નહીં, પોસિબલ જ નથી. જેમ કે આપણે કેમ કહીએ કે મનુષ્યના જીવનમાં શ્વાસ એ ઉપયોગી છે, તો ઉપયોગી જ છે એમ, કે એ ના હોય તો પોસિબલ નથી એમ. લોહી ઉપયોગી છે તો એ ઉપયોગી છે એમ. આ ઉપરાંત આપણે આમ જોઈએ તો કે જમીન, કપડાં અને રોટી એ આપણી શું છે, પ્રાથમિક જરૂરિયાત છે. અને જેની પાસે નથી એની આપણને સિચ્યુએશન ખબર છે કે ભાઈ એની સિચ્યુએશન શું થાય એમ. તો એવી રીતે ઉત્પાદનના સાધનો એટલે શું, તો કે વસ્તુના ઉત્પાદન માટે મૂળભૂત આવશ્યક સાધનો એટલે ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના સાધનો કોને કહેવાય, તો કે વસ્તુના ઉત્પાદન માટેના મૂળભૂત આવશ્યક સાધનો એટલે ઉત્પાદનના સાધનો. ફરીવાર, વસ્તુના ઉત્પાદન માટેના મૂળભૂત આવશ્યક સાધનો એટલે ઉત્પાદનના સાધનો. મતલબ કે મૂળભૂત સાધનો આપણે જેમ કહીએ, આપણને ખબર છે કોઈ પણ મનુષ્ય છે, ચાલો જેને રોટી, કપડાં ને મકાન, તો કે વ્યક્તિને મિનિમમ ખાવા જોઈએ, ઓછામાં ઓછું એક દિવસ નહીં મેળવું તો ચાલશે, પણ બીજા દિવસે તો જોશે જ. કપડાંની બી એને સિચ્યુએશન એટલી જરૂરિયાત છે, કારણ કે એને ઠંડી ગરમી વરસાદ સામે રક્ષણ મેળવવા માટે જે તે સિઝન પ્રમાણેના કપડાં જોઈશે. મકાન નહીં હોય તો એ એટલા બધા વરસાદમાં એ લોકો ગમે ત્યાં એને, મતલબ ઉપર નીચે ખાલી છત મળતી હશે તોય, એવું તો એવું એનું મકાન કોઈ પણ વ્યક્તિ ગોતશે. શું કામ કે એક ધારો વરસાદ આવતો હશે, ઠંડ વરસતા વરસાદમાં વ્યક્તિ રહી શકશે નહીં, બહુ ગરમી પડતી હશે તો ભર તડકામાં કડકડતી એમ કહીએ કે એકદમ તે તડકામાં વ્યક્તિ રહી શકશે નહીં. તો આ રોટી, કપડાં અને મકાન જે માનવીની મૂળભૂત જરૂરિયાતો છે, એવી જ રીતે ધંધાકીય એકમમાં ઉત્પાદન માટેના જે મૂળભૂત સાધનો છે તો એને શું કહેવામાં આવે છે, ઉત્પાદનના સાધનો કહેવામાં આવે છે. મતલબ કે એના સિવાય બીજાય ના ચાલે એમ, એ જ ચાલે એ ઉત્પાદનના સાધનો. પ્રશ્ન એવો પૂછાય કે ઉત્પાદનના મુખ્ય સાધનો કેટલા છે, ક્યાં ક્યાં. ફરીવાર, ઉત્પાદનના મુખ્ય સાધનો કેટલા છે, ક્યાં ક્યાં. તો કે ઉત્પાદનના મુખ્ય સાધનો 4 છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક. કયા કયા 4? જમીન, મૂડી, શ્રમ, નિયોજક. ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક. એમાં જમીન એટલે કે આપણને ખબર છે કોઈ પણ જગ્યાએ તમારે ધંધો કરવો છે તો તમારે કોઈને કોઈ ચોરસ ટુકડો જોઈએ, નાની એવી દુકાન હોય તો દુકાન જોઈએ, કોઈ પણ વસ્તુ જોઈએ એને જમીન કહેવાય. પછી મૂડી એટલે એમાં આવશે નાણાં, તેમ કે ધંધો કરવા માટેના નાણાં ક્યાંથી અવેલેબલ કરો છો, એ નાણાંનો ઉપયોગ ક્યાં થશે, મૂડીમાં થશે. શ્રમ મતલબ, તો કે શ્રમનો ઉપયોગ, તો કે શ્રમ એટલે કે માનવ શ્રમ, જે મહેનત કરે છે એનો ઉપયોગ, શ્રમમાં એનો સમાવેશ થશે. અને નિયોજક એટલે કે બધાનું સંચાલન કરવાવાળો વ્યક્તિ, સંચાલક જેને આપણે કહીએ છીએ, એનો ઉપયોગ, એનો સમાવેશ થશે નિયોજકમાં. ફરીવાર, ઉત્પાદનના સાધનો કેટલા છે, ક્યાં ક્યાં. તો કે ઉત્પાદનના સાધનો 4 છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક. ફરીવાર, ઉત્પાદન એટલે શું, કે વસ્તુના ઉત્પાદન માટે મૂળભૂત આવશ્યક સાધનો એટલે ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના સાધનો કેટલા છે અને ક્યાં ક્યાં, તો ઉત્પાદનના સાધનો 3 છે, 4 છે, 4 છે. કયા કયા? જમીન, મૂડી, શ્રમ, નિયોજક. હવે બધાનું તમને પરીક્ષા 3 માર્ક્સમાં પ્રશ્ન ઘણી બધી વખત પૂછાય છે, અને પૂછાય ત્યારે તમારે વિગતે લખવું પડે, ખાલી શોર્ટમાં લખ નાખશો તો ચાલશે નહીં. જે રીતે બધાના અલગ અલગ છે, જમીન, તો કે જમીનનું અલગ, મૂડીના લક્ષણો એના, એની માહિતી અલગ, શ્રમનું અલગ,
નિયોજકનું અલગ. તો પહેલું જોઈએ જમીન. સામાન્ય અર્થમાં પૃથ્વીની ઉપરની સપાટીને આપણે શું કહેતા હોઈએ છીએ? જમીન. જમીન કોને કહીએ છીએ? કે તો પૃથ્વીની ઉપરની સપાટી છે એને આપણે શું કહેતા હોઈએ છીએ? જમીન કહીએ છીએ. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ. મતલબ કે આપણને જે પણ કાંઈ મળે છે એ બધું જ જમીન પાસેથી મળે છે. ખનિજ તેલ, પેટ્રોલિયમ, આ બધી જ કુદરતી કોઈ પણ હવે છે ખનિજો છે, ખનિજ પેદાશો તમે જોઈ લો, પેટ્રોલિયમ પેદાશો જોઈ લો, ધાતુ પેદાશો અમુક જોઈ લો. આ ઉપરાંત તમને કોઈ પણ ધંધા માટેનો કાચો માલ છે એ પ્રકૃતિ પાસેથી એટલે કે કુદરત પાસેથી જ મળે છે. પ્રકૃતિ પાસેથી આ બધું મળતું હોવાથી આ બધાનો જ સમાવેશ અહીંયા અર્થશાસ્ત્રની ભાષામાં જમીનમાં થશે. તમે કોઈ પણ એવી નાની એવી કરિયાણાની દુકાન સ્ટાર્ટ કરો છો તો એ જે દુકાન છે એ દુકાન પણ જમીન ઉપર જ આપણે એટલે મતલબ કરીએ તો એ જમીનનો ઉપયોગથી જમીનમાં એનો સમાવેશ પણ થશે. આ અર્થમાં જોઈએ તો સૂર્યપ્રકાશ, હવા, પાણી વગેરેનો સમાવેશ પણ શેમાં થાય છે? જમીનમાં થાય છે. કોનો કોનો? તો કે સૂર્યપ્રકાશ, વરસાદ છે, પાણી છે, આ બધાનો સમાવેશ છે એ પણ શેમાં થાય છે? જમીનમાં થાય છે. ફરીવાર સામાન્ય અર્થમાં આપણે જોઈએ તો કે જમીન એટલે પૃથ્વીનું ઉપરનું પણ, અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ. આ અર્થમાં જોઈએ તો કે સૂર્યપ્રકાશ, હવા, પાણી વગેરે આપણને વગેરેનો સમાવેશ જમીનમાં થાય છે. લક્ષણો જોઈ લો તો કે જમીન એ કુદરતી બક્ષિસ છે. શું છે? કુદરતી બક્ષિસ છે. કેમ કે આપણને એ કુદરત પાસેથી મળે છે. કેમ કે જમીનમાં ફરીવાર તો જમીનમાં કોનો સમાવેશ થાય છે? તો કે જમીનમાં આપણે મેં કીધું એમ કે હવા, પાણી, સૂર્યપ્રકાશ એનો સમાવેશ થાય છે. તો જમીન છે એ કુદરતી બક્ષિસ છે. જમીનનો પુરવઠ, કુલ પુરવઠો સ્થિર હોય છે. જમીનનો કુલ પુરવઠો કેવો હોય છે? મોટા ભાગે સ્થિર હોય છે. હા, ઘણો પુરવઠો એવો છે કે જે અસ્થિર છે, પણ આપણે જે જમીન અમુક પુરવઠો છે આપણને ખબર છે કે પેટ્રોલિયમ પેદાશ છે એનો પુરવઠો સ્થિર છે. અમુક વર્ષ પૂરતો આપણે જો વાપરવામાં યુઝ કરવામાં એનો ઉપયોગ ધ્યાન નહીં રાખીએ તો શું કરશે થશે? એ થોડાક સમય પછી એનો પુરવઠો શું થઈ જવાનો છે? પૂરો થઈ જવાનો છે. આ ઉપરાંત જમીન એટલે આપણે આપણને ખબર છે કે આપણા દેશનો ભૌગોલિક વિસ્તાર પ્રોપર છે, ફિક્સ છે. વસ્તી ગમે એટલી વધશે, ભૌગોલિક વિસ્તારમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. તો એમ જમીનનો કુલ પુરવઠો છે ને એ સ્થિર છે, એ અસ્થિર નથી. જમીન અપાર વૈવિધ્ય ધરાવે છે. અપાર વૈવિધ્ય એટલે કે એમાં બહુ બધું વૈવિધ્ય છે. જુદી જુદી બહુ બધી વસ્તુનું ઉત્પાદન થાય છે. વનસ્પતિથી માંડીને જોઈ લો, ખનિજો ભાત ભાતના મળે, સોનું, ચાંદી, ધાતુ, આ ઉપરાંત બધી જ જે જુદી જુદી વસ્તુઓ છે આપણને જમીન પાસેથી મળે છે, પરંતુ કેવી છે? સ્થિર છે. જમીન ઉત્પાદનનું અગતિશીલ સાધન છે. અગતિશીલ એટલે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જમીનને લઈ જઈ શકવાના છો નહીં, એને શું કહેવાય? અગતિશીલ સાધન કહેવાય. મતલબ કે તમે જો શ્રમ છે તો તેને તમે ફેરવી શકો. ભલે અહીંયા આપણે જમીન એટલે કે જમીનમાં આપણે પ્રોપર જે જમીન કહીએ છીએ, તો તમે તમારી દુકાન છે તો દુકાનની અંદર રહેલી વસ્તુની તમે ચેન્જીસ કરી શકો, પણ આખી દુકાનને તમે ચેન્જ કરી શકવાના નથી. એટલે જમીન છે એ અગતિશીલ સાધન છે. અને જમીનને વળતર તરીકે ભાડું મળે છે. શું મળે છે? ભાડું. આપણને ખબર છે કોઈ પણ જગ્યાએ તમે મકાન હોય, જમીન છે અને એના વળતર તરીકે શું મળતું હોય છે? ભાડું. તો જમીનને વળતર તરીકે ભાડું મળે છે. ફરીવાર સામાન્ય અર્થમાં જમીન એટલે પૃથ્વી, આપણે પૃથ્વીની ઉપરની સપાટીને શું કહીએ છીએ? જમીન કહીએ છીએ. પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીનમાં બોબ એટલે કે જમીનમાં તમામ આર્થિક કુદરતી સંપત્તિનો સમાવેશ થાય છે, જેમ કે સૂર્યપ્રકાશ, હવા, પાણી વગેરે. આ ઉપરાંત જમીન એ કુદરતી બક્ષિસ છે, અગતિશીલ છે, પુરવઠો સ્થિર છે, અપાર વૈવિધ્ય ધરાવે છે, મતલબ એમાં જુદું જુદું અપાર એટલે જુદું જુદું વૈવિધ્ય જોવા મળે છે, અને આ ઉપરાંત એમાં વળતર તરીકે શું મળે છે? ભાડું મળે છે. હવે આપણે જોઈએ ઉત્પાદનના બીજું સાધન, શ્રમ. ચાર સાધન છે. કયા કયા? જમીન, મૂડી, શ્રમ, નિયોજક. એમાંથી હવે આપણે બીજું સાધન જોઈએ. કયું? શ્રમ. તો કે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ નાણાકીય વળતર મેળવવા માટે કોઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવામાં આવે છે. શ્રમ કોને કહેવાય? ખાસ યાદ રાખજો કે તો અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ નાણાકીય વળતર મેળવવા માટે કોઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવામાં આવે છે.
મતલબ કે નાણાકીય વળતરની અપેક્ષાએ તમે જે કોઈના માર્ગદર્શન હેઠળ, એટલે તમે આપણે એઝ અ કર્મચારી તરીકે કામ કરતા હોય તો આપણે તમે જાતે કામ નથી કરવાના, કોઈના માર્ગદર્શન હેઠળ કામ કરવાના છો ને, શ્રમમાં એનો જ સમાવેશ થશે. કર્મચારીનો, મજૂર વર્ગ છે, નિરીક્ષકો છે એનો, બધાનો. તો કે એ છે કોઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ જે કાર્ય છે, એટલે મતલબ શારીરિક કે માનસિક જે કાર્ય છે એને શ્રમ કહેવામાં આવે છે. કેમ શારીરિક કે માનસિક કાર્ય? તો કે હું તમને સમજાવું. આપણને ખબર છે કે જે કડિયા કામ કરતો મજૂર છે એ મગજથી જ્યારે મજૂર કામ કરતો હોય ત્યારે બહુ ઓછું વિચારતો હોય, એમાં એને શારીરિક કામની બળની વધારે જરૂર પડે, માનસિક બળ એમાં ઓછું જોઈએ. જ્યારે સીએ છે એ એક ધારો ચેર ઉપર બેઠો રહે, પણ કોમ્પ્યુટરમાં એ કામ કરતો હોય એટલે એને સતત માનસિક કામની જરૂર પડે, એને શારીરિક કામની જરૂર પડે નહીં. તો એવી રીતે છે ને શ્રમ કોને કહેવાય? તો કે શારીરિક અને માનસિક બંને કામનો સમાવેશ છે શ્રમમાં થશે. શ્રમના લક્ષણો, તો કે શ્રમ અને શ્રમિક અભિન્ન છે. અભિન્ન એટલે કે એને તમે જુદા નહીં કહી શકો. શ્રમ ઈજ શ્રમિક છે, શ્રમિક ઈજ શ્રમ છે. કારણ કે આપણાથી જ આપણે કોઈ પણ વ્યક્તિ, તમે છે કોઈ પણને ત્યાં કામ કરો છો તો તમે એઝ અ શ્રમ તરીકે જ જાઓ છો ને. તો તમે અને તમારું કામ, કામ કોણ કરવાનું છે? શ્રમિક જ કરવાનું છે ને. તો એ બંને ડિફરન્ટ કેવી રીતે થાય? પોસિબલ જ નથી ને. એટલે શ્રમ અને શ્રમિક કેવા છે? અભિન્ન છે. એટલે કે શ્રમિક વગર શ્રમ થાય નહીં. શ્રમ નાશવંત છે, એટલે કે તેનો સંગ્રહ કરી શકાતો નથી. મતલબ કે તમે જો કામ નહીં કરો તો તમારો એટલો શ્રમ વેડફાશે, એનો તમે સંગ્રહ નથી કરી શકવાના. એટલે શ્રમ કેવો છે? નાશવંત છે. એને તમે લોંગ સમય સુધી એનો સંગ્રહ નથી કરી શકવાના. એટલે શ્રમ કેવો છે? નાશવંત છે. જો ઉપયોગ થાય તો બેટર, બટ ઉપયોગ નથી થતો તો એ વેડફાઈ જશે, પડ્યો રહેશે. હવે કોઈ વ્યક્તિ છે, બહુ આવડતવાળી વ્યક્તિ છે, પણ એ કામ કરતું જ નથી, એને કામ કરવું જ નથી, તો એનો શ્રમ એટલો વેડફાશે, એટલો બગડે છે. સમજાય છે? તો એને તમે એવું નહીં માની લો કે તમે આજે માની લો કે તમારે રોજ કોઈ પણ જગ્યાએ તમે કામ કરવા જાઓ છો, આજે તમારે કામ નથી કરવું, તમને એમ થાય છે કે આજનું કામ હું કાલ કરીશ, તો આજનો શ્રમ તો આજ વેડફાઈ જ જશે ને. કાલે કાલ નવું, પણ આજનું તો આજે પતી ગયું ને. તો એની રીતે શ્રમ કેવો છે? નાશવંત છે. તમે એનો સંગ્રહ નહીં કરી શકો કે ભાઈ ચાલો આજે નથી કરવું તો કાંઈ નહીં, આજના શ્રમનો સંગ્રહ કરી નાખું, કાલે એનો હું કરી નાખીશ, ઉપયોગ કરી લઈશ, તો એવું થશે નહીં. પછી માનસિક અને સામાજિક બાબતો શ્રમને ગતિશીલ અવરોધે છે. મતલબ કે શ્રમ છે ને એ ગતિશીલ છે, તમે એને ચેન્જ કરી શકો. સુરતમાં કામ કરતા કર્મચારીને તમારા વાપીમાં કામ કરવા માટે એને મોકલવો હોય તો એ ફરી શકે. જરૂરી નથી કે ઘરે ને ઘરે શ્રમ, એટલે કે કામ બધા વ્યક્તિ ઘરે ને ઘરે કરે છે. રોજ સવારમાં ઉઠીને આપણે જોઈએ છીએ કે રોડ રસ્તા ઉપર બહુ ટ્રાફિક જોવા મળે છે, એ બધા લોકો શું છે, ટિફિન લઈને જતા હોય, એ લોકો શું કરે છે? શ્રમની હેરફેર જ થાય છે ને, બીજું શું થાય છે ત્યાં? શ્રમની જ હેરફેર થાય છે. તો એ જે, પરંતુ છે ને ઘણી બધી માનસિક અને સામાજિક બાબતો છે જે શ્રમને છે ને ગતિશીલ થતી રોકે છે. મતલબ કે માની લો કે કોઈ વ્યક્તિને દૂર ચેન્નઈ છે, કોલકાતા છે, કર્ણાટક છે, ત્યાં કોઈ જોબ કરવા જવાનું થતું હોય તો વ્યક્તિ ઘણી વખત એવું વિચારે કે પરિવારથી દૂર જોબ કરવી, એમ ત્યાં સારું મળતું હોય, છતાં એ ઘણા લોકોની માનસિકતા એવી હોય કે પરિવારથી દૂર ત્યાં છેક જોબ કરવાની, એમ એટલે લોકો ત્યાં નહીં જાય મોટાભાગે. એના કરતાં તો 2000 રૂપિયા ઓછા મળશે, પણ એ જે પરિવાર જ્યાં હશે ત્યાં કામ કરવાનું વધારે પ્રિફર કરશે. એટલે ઘણી બધી એવી સામાજિક બાબતો છે, ઘણી બધી એવી માનસિક બાબતો છે જે શ્રમને ગતિશીલ કરતા અવરોધે છે. બાકી શ્રમ બહુ ગતિશીલ વસ્તુ છે. તમે ધારો તેવી રીતે, આપણને ખબર છે રોજ સવારમાં ઉઠીને આપણે 8 વાગે જોઈએ ને, સવારમાં 8 વાગે મેઇન રોડ ઉપર તો કેટલી ટ્રાફિક જોવા મળે, તો ત્યાં શું છે, દરેક શ્રમ છે પોતપોતાની જગ્યાએ જ જાય છે ને. કામ એની પાસે નથી આવતું, કામ કરવા માટેના વ્યક્તિઓ છે એ કામ પાસે જાય છે. તો શ્રમ છે એ ગતિશીલ છે, પરંતુ અવરોધે છે કોણ? એને સામાજિક અને માનસિક તત્વો. એવા અમુક લોકોની વિચારસરણી, અમુક સામાજિક બાબતો છે કે ભાઈ બધા ઘર આખું પરિવાર અહીંયા રહેતું હોય તો એક વ્યક્તિને જ બહાર જવાનું હોય તો ઘણા લોકોને પોસાય ના પોસાય એવું બધું થતું હોય, તો આ બાબતો છે એને અવરોધતી હોય છે. જુદા જુદા શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. ઓલવેઝ કોઈ દિવસે કોઈ શ્રમિક એક સરખું કામ ના કરી શકે. અમુક શ્રમિકની કેપેસિટી બહુ સારી હોય તો અમુક શ્રમિકની કેપેસિટી બહુ ઓછી હોય છે. એટલે કે જુદા જુદા શ્રમિકની કાર્યક્ષમતા છે એ જુદી જુદી હોય છે. એટલે આપણે એવું ના કહી શકીએ કે દરેક શ્રમિકની કાર્યક્ષમતા છે એક સમાન હોય છે.
એટલે ફરી વાર શ્રમ કોને કહેવાય? તો કે નાણાકીય વળતરની અપેક્ષા મેળવવા, એટલે કે નાણાકીય વળતર મેળવવા માટે કોઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા શારીરિક કે માનસિક કાર્યને શું કહેવામાં આવે છે? શ્રમ કહેવામાં આવે છે. શ્રમ અને શ્રમિક બે અભિન્ન છે, એટલે જુદા જુદા નથી, એક જ છે. શ્રમ વગર, શ્રમિક વગર શ્રમ થઈ શકે નહીં. શ્રમ નાશવંત છે, એનો તમે સંગ્રહ કરી શકતા નથી. પછી છે સામાજિક અને માનસિક બાબતો છે, શ્રમની ગતિશીલતાને શું કરે છે? અવરોધે છે. અને દરેક શ્રમિકની કેપેસિટી એકસરખી હોતી નથી. હવે જોઈએ શ્રમના કુલ પુરવઠાનો આધાર વસ્તીના કદ પર રહેલો છે, કે તમારે દેશમાં વસ્તી કેટલી છે એના ઉપર શ્રમના પુરવઠાનો આધાર રહેલો છે. આપણને ખબર છે કે આપણને ઘણા બધા દેશ છે ભારતની વસ્તી, એટલે આપણને જવા માટે એની પરમિશન આપે છે. શું કામ? કે દેશ બહુ બધા છે, ત્યાં ઉત્પાદન કાર્ય બહુ બધું સારા એવા પ્રમાણમાં થાય છે, પણ ત્યાં વસ્તી નથી. જ્યાં લાઈક કેનેડા છે, જર્મન છે, આ બધા દેશ શું છે કે ત્યાં અમેરિકા છે, કે ત્યાં વિસ્તારના પ્રમાણમાં દેશ મોટા છે પરંતુ સામે એટલી વસ્તી છે નહીં. તો ત્યાં શું થાય છે કે લોકોને બહુ આસાનીથી કામ મળી જાય છે, અને કામ મળી જાય છે એટલા માટે લોકો ત્યાં કમાવા માટે જાય છે. જ્યારે ભારતમાં શું સિચ્યુએશન થાય છે કે દેશમાં વસ્તીનું પ્રમાણ બહુ વધારે છે, અને એ વસ્તીનું પ્રમાણ વધારે હોવાના કારણે લોકોને કાર્ય મળતું, કામ મળતું નથી, અને કામ નથી મળતું એટલા માટે લોકો છે એ ત્યાં શું કહેવાય કે અહીંયા આપણને કામ નથી મળતું એટલા માટે સસ્તા વેતનમાં કામ, એટલે આપણે એ વ્યક્તિ ગમે એટલું કામ કરે પણ સામે કમાણી એટલી એને છે ને, સામે વેતન એટલું મળે નહીં. કેમ? કે કારણ કે જે વ્યક્તિ જ્યાં જેટલામાં કામ કરતો એનાથી સસ્તામાં કામ કરવાવાળું કોઈ ને કોઈ તો પ્રેપર હોય જ, કારણ કે ઓલા વ્યક્તિને એમ થાય કે સાવ નવરા બેસી એને કરતાં જે 1000-2000 રૂપિયા એવા એમ. તો આવી રીતે છે ને શ્રમના પુરવઠાનો આધાર કોના પર છે? વસ્તી પર છે. શ્રમને વળતર તરીકે વેતન મળે છે. ખાસ યાદ રાખજો, MCQમાં પૂછાશે જમીનને વળતર તરીકે શું મળે છે? ભાડું. શ્રમને વેતન તરીકે, સોરી, શ્રમને વળતર તરીકે શું મળે છે? વેતન, એટલે કે પગાર. હવે ત્રીજું સાધન જોઈએ, મૂડી. તો કે ઉત્પાદનના સાધન, ઉત્પાદનના માટેના માનવ સર્જિત ભૌતિક સાધનોને મૂડી કહેવામાં આવે છે. કોને મૂડી? કે આપણે યંત્રો છે, નાણાં છે, આ બધાનો સમાવેશ મૂડીમાં થશે. તો કે ઉત્પાદન માટેના માનવસર્જિત જે ભૌતિક સાધનો છે એને શું કહેવામાં આવે છે? મૂડી કહેવામાં આવે છે. ઉત્પાદનનું ઉત્પાદિત સાધન એટલે મૂડી. મતલબ કે ઉત્પાદન કરવાનું ઉત્પાદિત સાધન એટલે મૂડી. જે વસ્તુ છે જેના થ્રુ છે વસ્તુનું શું થતું હશે? ઉત્પાદન થતું હશે, એને શું કહેવામાં આવે છે? મૂડી કહેવામાં આવે છે. દરેક માનવસર્જિત ભૌતિક સંપત્તિ મૂડી ગણાતી નથી, પરંતુ જેનો ઉપયોગ ઉત્પાદન કાર્ય કે આવક સર્જન માટે થતો હોય છે તેને શું કહેવામાં આવે છે? મૂડી કહેવામાં આવે છે. મતલબ દરેક માનવસર્જિત ભૌતિક સંપત્તિને તમે મૂડી નહીં કહી શકો, પરંતુ જેનો ઉપયોગ ઉત્પાદન કાર્ય માટે થતો હશે એને શું કહેવામાં આવે છે? મૂડી કહેવામાં આવે છે, અથવા તો આવક સર્જન માટે થતો હશે. લાઈક યંત્ર છે, બેંકમાં પડેલા ફિક્સ ડિપોઝિટમાં પડેલા નાણાં છે, એને માની લો તમારા માટે એ મૂડી નથી. બેંક માટે ભલે એ મૂડી છે પણ તમારા માટે એ મૂડી નથી. પરંતુ માની લો તમે એ નાણાંનો ઉપયોગ ધંધાકીય એકમ માટે, એના વિકાસ માટે કરો છો, તો એ તમારી શું છે? એક પ્રકારની મૂડી છે. સમજાય છે? તો કે જે સાધનનો ઉપયોગ ઉત્પાદનના ઉત્પાદન કાર્યમાં થતો હોય તો તેને શું કહેવામાં આવે છે? મૂડી કહેવામાં આવે છે. મૂડીના લક્ષણો જોઈએ તો કે એ માનવસર્જિત સાધન છે. મૂડી એ સૌથી ગતિશીલ સાધન છે. આસાનીથી તમે એની હેરફેર કરી શકો છો, એને કોઈ બાબત રોકટોક થતી નથી. શ્રમમાં તો સામાજિક અને માનસિક બાબતો બી રોકટોક થાય છે, પણ મૂડીમાં કોઈ બાબત રોકટોક થતી નથી, એટલે એ બહુ ગતિશીલ સાધન છે. મૂડી અછત ધરાવે છે, આપણને ખબર છે. યંત્રો છે, નાણાંની છે, સતત શું જોવા મળે છે? અછત ધરાવે છે. મૂડીને ઘસારો લાગે છે. યંત્રો છે ધંધાકીય એકમમાં, તો એને શું લાગે? સમયાંતરે એ સતત ચાલુ રહે છે, તો આપણને એમ થાય કે એ થાકતા નથી, પણ એ થાકે નહીં, પણ એની સામે ઘસારો એ લાગે ને, તો એમ મૂડીને શું લાગે છે? ઘસારો લાગે છે. અને મૂડીને વળતર તરીકે વ્યાજ મળે છે. શું મળે છે? વ્યાજ મળે છે. નાણામાં આપણને ખબર છે કે કોઈને તમે વ્યક્તિને પૈસા આપ્યા છે તો તમે એમ જ નહીં આપો, કાંઈ બદલામાં તમને શું મળશે? વ્યાજ. સમજાય છે? લોન લ્યો છો તો તમારે શું ચૂકવવું પડે છે? વ્યાજ. તમે કોઈને લોન આપો છો, તમને શું મળે છે? વ્યાજ મળે છે. ફરી વાર, જમીનને વળતર તરીકે ભાડું, શ્રમને વળતર તરીકે વેતન,
અને મૂડીને વળતર તરીકે વ્યાજ. ફરીવાર મૂડી એટલે ઉત્પાદનનું ઉત્પાદિત સાધન. મૂડી છે એ માનવસર્જિત છે, અને એટલે કે મૂડી કોને ગણવામાં આવે તો કે જે માનવસર્જિત ભૌતિક સંપત્તિનો ઉપયોગ આવક સર્જનમાં અથવા તો ઉત્પાદન કાર્યમાં થતો એને મૂડી કહેવામાં આવે છે. મૂડી એ માનવસર્જિત સાધન છે, સૌથી ગતિશીલ સાધન છે. મૂડી અછત ધરાવે છે, ઘસારો લાગે છે એને, અને વળતર તરીકે શું મળે છે, એમાં વ્યાજ મળે છે. હવે આપણે જોઈએ નિયોજક. તો કે નિયોજક કોને કહેવામાં આવે છે, કે ઉત્પાદનનું સૌથી છેલ્લું સાધન નિયોજક. બધી જ ઉત્પાદનમાં મૂડી છે, શ્રમ છે, જમીન છે, બધું છે, પરંતુ જો નિયોજક નહીં હોય તો ઉત્પાદન કાર્ય થશે નહીં, કારણ કે નિયોજક છે આ બધા ઉપર સંચાલન રાખશે. આ બધા સાધનો સ્વતંત્ર હશે તો એનાથી ઉત્પાદનનો બગાડ થશે, વ્યવસ્થિત ઉત્પાદન કાર્ય થશે નહીં. એટલે આ બધા ઉપર ધ્યાન રાખવાનું કામ કોનું છે, નિયોજકનું. નિયોજક એટલે આપણે ટૂંકમાં કહીએ ને તો સંચાલક, જે વ્યક્તિ સંચાલન કરે છે આ બધાનું. એ તો કે ઉત્પાદનના સાધનનું કુશળતાપૂર્વક સંયોજન કરનારને નિયોજક કહેવામાં આવે છે. નિયોજક સ્વતંત્ર પણ જોખમો ઉઠાવે છે. નિયોજક એ પોતે સ્વતંત્ર છે, કોઈના પર આધાર નથી રાખતો, પરંતુ એ જોખમ ઉઠાવે છે, કારણ કે એને ખબર છે પોતાનો ધંધો છે એટલે એને ગમે ત્યારે એને ખબર છે નફો જેટલો જોરદાર એટલે સારો થશે, તો ક્યારેક ભવિષ્યમાં એવું પણ બને ને સિચ્યુએશન કે ખોટ બી જશે, તો ખોટ ખાવા માટેની એનું જે જોખમ છે એને નિયોજકને ઉઠાવવું પડે. જ્યારે વ્યવસ્થાપક છે એ સવેતન કર્મચારી છે, એટલે કે મેનેજર છે એ શું છે, વેપારી એટલે એને ફિક્સ છે કે ગમે એવી સિચ્યુએશન આવશે એને તો એનો પગાર મળશે. નિયોજકને ફિક્સ પગાર ન હોય, એને શું હોય, વર્ષ દરમિયાન જો એને સારામાં સારો નફો થાય તો પાછળનું વધતું એનું હોય બધું, અને જો એને ખોટ જાય તો પાતો એનું જ હોય. એટલે આવી રીતે છે ને નિયોજકનું શું હોય છે કે એને પગારદાર કર્મચારી નથી. ઘણી વખત એને નફો થાય ને ક્યારેક શું થાય, ખોટાઈ જાય. જ્યારે વ્યવસાયિક વ્યક્તિ હોય એને શું હોય, ફિક્સ હોય, વેતન તો મળે છે. આથી નિયોજક અને વ્યવસાયિકમાં બંને વચ્ચેનો તફાવત એટલો છે. નિયોજકને એવું નથી, વ્યવસાયિક વ્યક્તિને પાછું કેવું હોય, ફિક્સ હોય, દર મહિને 50 તો દર મહિને 50 જ મળે. નિયોજકને એવું ન હોય, નિયોજકને કોઈ મહિને સારું વેચાણ થયું તો બહુ સારો એવો નફો થયો, કોઈ મહિને ઓછું થયું તો એને માની લો 1,00,000 મળે, 1.5 લાખે મળે, 2 લાખે મળે, કોઈ મહિને નથી સારું ઉત્પાદન થયું તો 30,000 મળે, 10,000 મળે, ખોટાઈ જાય. એટલે આમ એનામાં જોખમો જેટલા એ ઉઠાવે છે તો સામે એટલો ફાયદો થાય ને. જ્યારે વ્યવસાયિકને શું છે, ફિક્સ વેતન છે, એને ફાય નફો થાય ખોટ જાય એની યાર કાંઈ મતલબ નહીં, એને ફિક્સ વેતન મળે. ઉત્પાદન અન્ય સાધનનું ઉત્પાદનના અન્ય સાધનનું વળતર નિશ્ચિત છે, જ્યારે નિયોજકનું વળતર છે એ નિશ્ચિત નથી. કેમ? તો કે જમીન પર ભાડું નિશ્ચિત હોય, મૂડી શ્રમ પર વેતન નિશ્ચિત હોય, મૂડી પર વ્યાજ નિશ્ચિત હોય, જ્યારે નિયોજકનું વળતર મેં કીધું એમ કેવું છે, અનિશ્ચિત છે, કારણ કે નફો દર વર્ષે કે દર મહિને એક સરખો થાય નહીં. નિયોજક આર્થિક નિર્ણયો લે છે. નિયોજન શક્તિ એ આંતરિક ગુણ છે. આંતરિક એટલે કે વ્યક્તિની અંદરનો ગુણ છે. દરેક વ્યક્તિ પાસે આ ગુણ હોતો પણ નથી, કારણ કે સંચાલન કરવું ને આપણને એમ થાય કે ઓફિસમાં બેસીને, એસીવાળી ઓફિસમાં ખુરશી ઉપર બેસીને ઓર્ડર તો બહુ સરળતાથી લોકો ફાડે છે, પણ એ ઓર્ડર ફાડવાની સૌથી અઘરું કામ છે, કારણ કે તમારે સામેવાળી વ્યક્તિ પાસેથી કામ કઢાવવાનું છે, અને એવી રીતે કઢાવવાનું છે કે સામેવાળી વ્યક્તિને એવું ના લાગે કે મારી પર જ કામ લોડ વર્કલોડ છે, અને સામેવાળી વ્યક્તિ બહુ સ્પષ્ટતાથી તમારું કામ કરે તો. એટલે એની બાબતને ધ્યાનમાં રાખીને તમારે શું કરવાનું છે, કામ કરાવવાનું છે. એટલે નિયોજકનું કામ છે ને સૌથી અઘરું છે. નિયોજક જોખમો ઉઠાવે છે, મેં કીધું એમ કે એને છે ને ફિક્સ હોતું નથી, પણ એ શું કરતા હોય છે, જોખમો ઉઠાવે છે. એનું વળતર અનિશ્ચિત હોય છે, જમીન ઉપર ભાડું નિશ્ચિત હોય, દર મહિને એને 50,000 ભાડું તો 50,000 એમ ફિક્સ, શ્રમનું વેતન કેવું હોય ફિક્સ હોય, મૂડીનું વ્યાજ કેવું હોય ફિક્સ હોય, દર વર્ષે એટલું તો દર વર્ષે એટલું એમ. જ્યારે નિયોજકમાં એવું હોતું નથી, જે વર્ષે નફો સારો થાય એ વર્ષે વ્યાજ સારું, જે વર્ષે નફો ઓછો થાય એ વર્ષે વ્યાજ ઓછું. એવી રીતે નિયોજકને વળતર તરીકે નફો મળે છે. એટલે મેં કીધું એમ કે નિયોજકને નફો મળે છે એટલે એનું ફિક્સ હોતો નથી. ફરીવાર ખાસ યાદ રાખજો, ઉત્પાદનના 4 સાધનો, જમીન, મૂડી, શ્રમ, નિયોજક. શ્રમ ખાસ એમાં એવું યાદ રાખજો કે જમીનને વેતન તરીકે ભાડું, શ્રમને વળતર તરીકે વેતન, એટલે કે જમીનને વળતર તરીકે ભાડું, શ્રમને વળતર તરીકે વેતન, મૂડીને વળતર તરીકે વ્યાજ, નિયોજકને નફો. સમજાણું ફરીવાર,
આ ઉપરાંત જમીન છે એ ગતિશીલ નથી, બાકી શ્રમ મૂડીને નિયોજક પણ કેવા છે, ગતિશીલ છે, પણ નિયોજક છે ને ઓછી ગતિશીલતા ધરાવે. સૌથી વધારે ગતિશીલ છે ને તો કે ઉત્પાદનના સાધનોમાં સૌથી વધારે ગતિશીલ છે મૂડી, અને સાવ અગતિશીલ કોણ છે, જમીન. ચાલો વિદ્યાર્થી મિત્રો, આના પછીનો પ્રશ્ન છે વ્યાપાર ચક્ર આગળ આપણે ભણવાનું છે, પછી આર્થિક એટલે કે અર્થતંત્રમાં આવતી આર્થિક જે કંઈકની જે સમસ્યાઓ છે એ જોવાની છે, એ આપણે પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.